नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु विवेक दवे, गंगोत्री स्कूल परिवार गोंडल द्वारा आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आप विषय संस्कृत धोरण 10 एमा पण पाठ नंबर 4 भणवाना छीए। बाळको, आपणे जे पाठ चोथो भणवाना छीए एनो प्रकार केवो छे? एनो प्रकार नाटकनो प्रकार छे। आनी पहेलाना बधा लेक्चरनी अंदर આપણે ભણી ગયા, કેટલા બધા પાઠ ભણી ગયા, નાટક ભણી ગયા, પદ્ય પાઠ પણ ભણી ગયા। હવે આપણે ફરીથી આ એક નાટક ભણવાનું છે। બાળકો, ગયા લેક્ચરમાં આપણે જે કર્યું હતું એનું થોડું રિવિઝન કરી લઈએ। ગયા લેક્ચરની અંદર, ગયા વિડીયો લેક્ચરમાં આપણે લકાર પરિચય જોયો હતો। લકારમાં પણ લટ લકાર પરિચય જે વર્તમાન કાળ માટે પ્રયોગમાં આવે છે। મુખ્ય આપણે લટ લકાર, લીટ લકાર, લોટ લકાર, વિધિલિંગ લકાર આ ચાર લકાર મુખ્યમાં હોય છે। ધોરણ 10 ની અંદર સ્મનો પ્રયોગ આવે છે જે બોર્ડની એક્ઝામમાં એક અથવા બે માર્કની અંદર પૂછાઈ શકવાની શક્યતાઓ છે। તો એ પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે આપણે હજુ વધુ એક લકાર ભણવો જરૂરી છે જેનું નામ છે લંગ લકાર, કહેતા ભૂતકાળ માટેનો લકાર। હવે લંગ લકાર ભણવાની શા માટે જરૂર છે બાળકો? તો સ્મના પ્રયોગની અંદર જે વાક્ય આપેલું હોય એ વાક્ય આખે આખું ભૂતકાળનું વાક્ય હોય, કહેતા એનું જે ક્રિયાપદ છે એ ભૂતકાળનું હોય। હવે આપણને ભૂતકાળનું ક્રિયાપદ શું છે એ જ ખબર ન હોય તો વર્તમાન કાળમાં પરિવર્તિત કેવી રીતે કરવું એ પ્રશ્ન થાય। માટે આપણને વર્તમાન કાળનું ભૂતકાળ શું થાય, ભૂતકાળનું વર્તમાન કાળ શું થાય એ જો ખબર પડી જાય તો આપણે સ્મનો પ્રયોગ સાવ સીધી રીતે કરી શકીએ છીએ અને પૂરેપૂરા માર્ક આપણે મેળવી શકીએ છીએ। તો વિદ્યાર્થીઓ, આવા પાઠની અંદર આજે આપણે ભણવાના છીએ એની અંદર પણ સ્મનો પ્રયોગ આપવામાં આવેલો છે। લગભગ બધા પાઠમાં, પદ્ય પાઠને બાદ કરતા બધા પાઠની અંદર સ્મ પ્રયોગ હોય જ છે। એને આપણે શોધીને અલગ કરી અને એના પર પ્રેક્ટિસ કરવાની જરૂર છે। સિમ્પલી એક સ્ટ્રેટર્જી વાઇઝ મહેનત કરવાથી ધોરણ 10ની અંદર તમે સંસ્કૃત વિષયમાં પૂરેપૂરા માર્ક મેળવી શકો છો। તો આ આપણે ગયા લેક્ચરની અંદર થોડી ઘણી ચર્ચાઓ કરી હતી લકાર વિશે, એની વાત કરી। હવે આપણે આ પાઠ આગળ વધારીએ। આ પાઠમાં બાળકો નાટક આનો પ્રકાર છે। શ્રી કૃષ્ણ ભગવાનની વાત આવે છે, ઘટોત્કચની વાત આવે છે। હવે આ પાઠની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, જેની પાસે ટેક્સ્ટબુક ન હોય તો હવે ખરીદી લેવી અથવા તો મોબાઈલની અંદર બીજા કોઈ મોબાઈલમાં પીડીએફ ફાઇલ આની ખુલ્લી રાખવી જેથી કરીને આપ સમજી શકો અને જે ન ખબર પડે એ લખી અને પોતાના વિષય શિક્ષકોનો સંપર્ક કરી અને એનું સમાધાન મેળવી શકો। વિદ્યાર્થીઓ, સાથે સાથે જો ન સમજાય તો વચ્ચે અટકાવી વિડીયો ફરીથી બેક લઈ અને ફરીથી પ્લે કરવાથી તમે વધારે સમજી શકશો, ઊંડાણપૂર્વક સમજી શકશો। હવે પાઠ તરફ આગળ વધીએ। પાઠનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ। જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ। વિદ્યાર્થીઓ, હવે આપણે પ્રેક્ટિકલી આગળ વધવું છે। ધોરણ 10 ની અંદર સંસ્કૃતમાં પૂરેપૂરા માર્ક મેળવવા છે, કેવી રીતે લેવાશે? તો કે જે જે શબ્દ આપેલા હોય તે તે શબ્દની વિભક્તિઓ પણ જોતી જવાની, આ ગ્રામરના પોઈન્ટ છે। હવે ગ્રામરના આપણે બોર્ડની અંદર 16 માર્ક હોય છે, તો આવા પ્રેક્ટિકલી નાના 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 પોઈન્ટ જો આપણે જોતા જઈએ વિદ્યાર્થીઓ તો આપણને ગ્રામેટિકલ ભૂલ ક્યાંય પડવાની શક્યતાઓ નથી। હવે જુઓ, જનાર્દનસ્ય એવું કહેલું છે તો સ્ય જનાર્દનસ્ય એવો પ્રત્યય, સ્ય એવો આપણે ક્યાં સાંભળવા મળે છે, ક્યાં શબ્દમાં સાંભળવા મળે છે? તો કહે અકારાંત શબ્દરૂપ જે જે હોય, અકારાંત પુલ્લિંગ શબ્દ જે દેવની જેમ, જે રામની જેમ ચાલતા હોય એવા શબ્દરૂપની અંદર સ્ય એવું ષષ્ઠી એક વચનની અંદર આપણને જોવા મળે છે। તો જનાર્દનસ્ય એવું કહેલું છે તો ત્યાં કયો શબ્દ હશે, ક્વેશ્ચન માર્ક? તો આપણને તરત જ લાઈટ થવી જોઈએ કે જનાર્દનસ્ય, સ્ય એવું લાગ્યું એટલે અકારાંત શબ્દ હોય તો અહીંયા જનાર્દનમાં કયો શબ્દ હશે? તો કે જનાર્દન એવું પ્રાતિપદિક હશે જે આપણને મળે છે। પછી કીધું છે પશ્ચિમઃ સંદેશઃ। પશ્ચિમઃ સંદેશઃ એટલે પશ્ચિમ એક પ્રકારની દિશા થઈ, પરંતુ અહીંયા દિશા એવો અર્થ નથી,
અહીંયા પશ્ચિમ એટલે અંતિમ એવો અર્થ થાય છે. શું અર્થ થાય છે બાળકો? પશ્ચિમ એટલે અંતિમ, જનાર્દનનો અંતિમ સંદેશ. સંદેશ એટલે આપણને ખબર છે કે મેસેજ. સંદેશ એટલે શું કરીશું આપણે? અર્થ એનો અર્થ મેસેજ એવો અર્થ કરીશું. હવે જનાર્દનનો અંતિમ સંદેશ, તો ભાઈ આ જનાર્દન કોણ છે? તો કે જનાર્દન એટલે શ્રી કૃષ્ણ ભગવાન, જે દુર્જનોનો નાશ કરે છે. દુર્જનો લોકોનો, દુર્જન રાક્ષસોનો નાશ કરે છે એવા ભગવાન એટલે શ્રી કૃષ્ણ ભગવાન જનાર્દન. હવે વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતની અંદર મહાભારતમાં ભીષ્મ પર્વની અંદર વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર આવે છે. તો વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર કેટલા શ્લોકોનું છે? તો મૂળ 120 શ્લોકોનું છે. હવે આ 120 શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના 1008 નામો આવરી લીધેલા છે. કેટલા નામ? 1008 નામો આવરી લીધા છે. કહેતા શ્રી કૃષ્ણ ભગવાનના કેટલા નામ? 1008 નામ છે. તો એમાંનું એક નામ એટલે કે જનાર્દન. હવે આનો અર્થ આપણે સરખી રીતે સમજીએ કે શ્રી કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશ. હવે આગળ વધીએ બાળકો, પ્રસ્તાવના તરફ ધ્યાન આપીએ. પ્રસ્તાવના શું છે? તો કે સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. સંસ્કૃત સાહિત્યની અંદર મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. હવે જુઓ, મહાકવિઓ કેટલા બધા થઈ ગયા. પ્રસ્તાવનામાં ધ્યાન આપવું બધાય ફરજિયાત છે. શા માટે? કારણ કે પ્રસ્તાવના પ્રત્યેક તે પાઠનું હૃદય હોય છે, જે આપણે ઝૂમ લેક્ચર અને વિડીયો લેક્ચરમાં પણ આપણે વાત થઈ ગઈ અને ભણી ચૂક્યા. એની અંદર જે તમે પ્રેક્ટિસ કરો, રિવિઝન કરો, તો રિવિઝનમાં વધારે સમય ન બગાડવો હોય તો તમારે પ્રસ્તાવનામાં જઈ અને જોવાનું, એનું વાંચવાનું, એનું વાંચન કરવાનું. એના વાંચનથી ને તમને પાઠમાં શું કહેવામાં આવેલું છે એ તરત જ ખબર પડી જાય છે. આગળ જોઈએ. એમના રચેલા 13 રૂપકો નાટકો મળે છે. જો વિદ્યાર્થીઓ, તેમના રચેલા 13 જેટલા નાટકો મળે છે. કોણ? મહાકવિ ભાસ. હવે અહીંયા જુઓ, કર્તા અને કૃતિ મેં લખેલા છે. કૃતિ કઈ છે? તો કે દૂત ઘટોત્કચમ. અને એના કર્તા કોણ છે? તો કે મહાકવિ ભાસ. હા, મહાકવિ ભાસ અને દૂત ઘટોત્કચમ. મહાકવિ ભાસે આ દૂત ઘટોત્કચમ નામના ગ્રંથની એટલે કે નાટકની રચના કરી છે, જેની અંદરથી ને નાનકડો એવો ભાગ ઉપાડીને આપણા આ પાઠમાં મૂકવામાં આવેલો છે. તો મહાકવિ ભાસે આના જેવા 13, કેટલા? 13 ગ્રંથોની, કહેતા નાટક ગ્રંથોની રચનાઓ કરેલી છે વિદ્યાર્થીઓ, જે ભાસ નાટક ચક્રમ તરીકે ઓળખાય છે. જે 13 જેટલા ગ્રંથોની રચના કરીને નાટકની, તો એને આખે આખું એક નામ આપી દીધું છે. કયું નામ? તો કે ભાસ નાટક ચક્રમ. ભાસનું નાટક ચક્ર. નાટક ચક્ર કહેતા આની અંદર 13 નાટક ગ્રંથોનો સમાવેશ થઈ જાય છે. આ 13 રૂપકો પૈકીના દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવ્યો છે. હવે જુઓ, મેં હમણાં જ વાત કરી એમ કે કર્તા કૃતિ પ્રમાણે કર્તા મહાકવિ ભાસ છે અને કૃતિ દૂત ઘટોત્કચમ છે. કહેતા દૂત ઘટોત્કચ નામની કૃતિ મહાકવિ ભાસે રચી છે અને એમાંથી આ નાટ્યાંશ, અંશ, નાટ્યનો અંશ એટલે નાટ્યાંશ એ લેવામાં આવેલો છે. આનું કથાવસ્તુ મહાભારતના ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે. તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. આથી અર્જુન ભારે દુઃખી છે અને તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. હવે આખી ઘટના શું છે ને બાળકો, એ આપણે જાણવી જરૂરી છે. ક્લાસની અંદર તો આપણે મહાભારતની ઘણી ચર્ચાઓ કરી ચૂક્યા, પરંતુ શું હકીકત કથા વસ્તુ છે આ પ્રસંગની અંદર એ હું તમને જણાવું છું. અભિમન્યુ એવું વ્યક્તિત્વ હતું વિદ્યાર્થીઓ, અભિમન્યુ અર્જુનનો જ અંશ હતો. કહેતા અર્જુનનો અભિમન્યુ પુત્ર હતો. હવે એ અભિમન્યુ અર્જુન જેવો જ બાણાવડી અને ખૂબ જ શસ્ત્ર વિદ્યામાં પાવરધો હતો. આ અભિમન્યુ મહાભારતના યુદ્ધ વખતે કૌરવ સેનાની આંખમાં કાંટાની જેમ ખૂંચતો હતો. હવે બધા જ મહારથીઓ, અતિરથીઓએ નિર્ણય કર્યો કે હવે આને હટાવવો પડશે અથવા આનો વધ કરવો પડશે, બાકી ઉદ્ધાર છે
नहीं। हवे आगळ एक वात आवे छे, कई तो के आनो वध करवो होय तो केवी रीते करवो, समझजो बाळको। आनो वध करवो होय, कहता अभिमन्युनो वध करवो होय तो एनो वध केवी रीते करवो, तो बधा युक्ति विचारे छे। अर्जुन ने एक देशना એટલે કે એ પ્રદેશના અલગ અલગ રાજાઓ બધા ભેગા થઈને એક ટુકડીમાં હતા, તો એમની અર્જુનને એમની પાછળ એટલે કે એ રાજા અર્જુનને ઉકસાવે છે યુદ્ધ માટે, અને એ જ સમયે અર્જુન એમની પાછળ પાછળ એને મારવા માટે જાય છે। સમજજો બાળકો હું શું વાત કરી રહ્યો છું। હવે ચાર પાંડવો વધ્યા, ભીમ, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, અર્જુન જતો રહ્યો, શ્રી કૃષ્ણ ભગવાન પેલાની પાછળ રથ લઈને જતા રહ્યા, ચાર પાંડવો વધ્યા છે। હવે સૌથી અઘરામાં અઘરું અને મોટામાં મોટો વ્યૂહ રચવાની આજ્ઞા કરવામાં આવી, કોના તરફથી? કૌરવ સેના તરફથી। કૌરવ સેના તરફથી મોટો વ્યૂહ રચવામાં આવ્યો। હવે વ્યૂહ કેવો હતો? તો કે એનું નામ ચક્ર વ્યૂહ હતું। આપણે બધાને ખબર છે ચક્ર નામનું વ્યૂહ, કહેતા આખો ગોળાકારમાં વ્યૂહ બનાવી દીધો અને એનું નામ છે ચક્રવ્યૂહ। હવે આ ચક્રવ્યૂહ એવો વ્યૂહ કહેવાય બાળકો કે જેને ભેદવો અશક્ય હોય, કહેતા જે ભણ્યા હોય, જે ચક્રવ્યૂહ તોડવાની કલા જાણતા હોય એ જ એને ભેદી શકે, એને ભેદીને આગળ વધી શકે। તો અભિમન્યુ આ જાણતો હતો। હવે જુઓ વિદ્યાર્થીઓ, એક વખત ચક્રવ્યૂહમાં પ્રવેશ કરી ગયા ને પછી પાછું આવવા માટેની પણ વિદ્યા હોય, એટલે કે પાછું આવવા કેવી રીતે આવવું ને એનું પણ એક અલગથી ને જ્ઞાન હોવું જોઈએ, જે કોની પાસે હતું? એક શ્રી કૃષ્ણ ભગવાન પાસે હતું, દ્રોણાચાર્ય પાસે હતું, અર્જુન પાસે હતું। હવે આ પૂરેપૂરા ચક્રવ્યૂહનું જ્ઞાન આટલા લોકો પાસે હતું, દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા પાસે પણ હતું। પરંતુ હવે જ્યારે સુભદ્રા, શ્રી કૃષ્ણ ભગવાનના માતા સુભદ્રા જ્યારે ગર્ભવતી હતા અને અભિમન્યુ એમના ગર્ભમાં હતા, ત્યારે અર્જુન પાસે એમણે માંગણી કરી કે મને પણ ચક્રવ્યૂહ જણાવો, એની રચના કેવી હોય એ જણાવો। તો આવા સમયે કીધું કે તમે ચક્રવ્યૂહ જાણતા જાણતા સૂઈ ન જતા, કારણ કે તમારી ગર્ભમાં જે પુત્ર પલી રહ્યો છે એટલે કે વિકસી રહ્યો છે એ પણ આ સાંભળે છે ને શીખે છે, સુઈ જશો તો એ પણ આ જ્ઞાન લઈ શકશે નહીં। પછી અર્જુને ચક્રવ્યૂહ ચાલુ કર્યું, ચાલુ કર્યું। હવે તમને ખબર જ છે બાળકો, જે અઘરાઘરા વિષય આવે એમાં શું આવવા માંડે? ઝોલા આવવા માંડે, ઊંઘ આવવા માંડે। તો ચક્રવ્યૂહ ભેદવા સુધી તો સુભદ્રાજી જાગ્યા, પરંતુ ચક્રવ્યૂહને ફરીથી ને ભેદીને બહાર કેમ નીકળવું એવું એ જ્યારે અર્જુન ડિસ્ક્રાઇબ કરતા હતા સુભદ્રાને, ત્યારે સુભદ્રાજી સૂઈ ગયા। હવે અભિમન્યુને કેટલું જ્ઞાન આવ્યું? તો કે ફક્ત ને ફક્ત અભિમન્યુને એ ચક્રવ્યૂહ અંદર જવા માટે કેમ તોડવો એનું જ જ્ઞાન હતું, પરંતુ બહાર જવા માટેનું નહીં। હવે અર્જુન જતા રહ્યા, હવે દિવસ આખો હતો, યુદ્ધ તો કરવાનું જ હતું, બધાને રોકવાના પણ હતા, પાંડવ સેના પણ બચાવવાની હતી। તો અભિમન્યુ એક આને તોડવાનું જાણતો હતો, સાત ચક્ર હોય એ ચક્રવ્યૂહની અંદર, સાત ચક્ર, દેશી ભાષામાં એને કોઠા એવું કહે, સાત કોઠા તોડવાના। તો અભિમન્યુ તો સાથે સાત કોઠા તોડીને મધ્યમાં પહોંચી ગયો, જ્યાં લાઈનમાં બધા મહારથી ઊભા હતા। હવે આ જે ચાર ભાઈઓ પાંડવો એ બહાર જ રહી ગયા, કારણ કે જેમ જેમ ભેદાતું ગયું એમ એમ પાછું જોડાતું પણ ગયું, વ્યૂહ આખો જોડાતો પણ ગયો, અભિમન્યુ એકલો ત્યાં પહોંચી ગયો। અને સાંજ સુધી, વિચારજો બાળકો, સાંજ સુધી બધા સાથે, બધા મહારથીઓ સાથે એકલા યુદ્ધ કર્યું, કેવો હશે બળશાળી? વિચાર કરો, બુદ્ધિમાન કેવો હશે? બધા મહારથીઓ જે હતા, ગુરુ દ્રોણાચાર્ય, ગુરુ દ્રોણ, પછી આ દુર્યોધન, પછી એના ભાઈઓ મહારથી કર્ણ, આ બધાની સાથે એણે યુદ્ધ કર્યું, અને છેલ્લે એની પાસે શસ્ત્ર ન વધવાથી રથનું પૈડું જે કહેવાય ને ચક્ર, એ રથનું ચક્ર ઉખાડીને બધાને મારવા લાગ્યો અને એમની સાથે યુદ્ધ કર્યું। છેલ્લે પછી બધાએ એકી સાથે એની પર પ્રહાર કર્યો અને એને વધ કરી નાખ્યો, એને મારી નાખ્યો। ત્યારે સંધ્યા થઈ ચૂકી હતી, સંધ્યા ઢળવા આવી હતી, કહેતા યુદ્ધ વિરામનો સમય આવી ગયો હતો, આખો દિવસ એકલાએ ઝીલી લીધો અને પોતાની સેના પર એક આંચ પણ આવવા દીધી નહીં। અને છેલ્લે જે કર્ણ હતા એમણે અભિમન્યુને
સદગતિ કહેતા શાંતિ આપી દીધી. એમણે કીધું કે હવે બહુ સહન નથી કરવું, તું શાંતિથી સ્વર્ગ તરફ સીધાઓ. છેલ્લે અભિમન્યુ પાણી માંગતા હતા વિદ્યાર્થીઓ, ત્યારે એમને પાણી પણ નસીબ નહોતું થયું. આ એમનું સમર્પણ હતું પોતાના રાષ્ટ્ર, પોતાના પિતા પ્રત્યે. એવું આપણે પણ છે કે નથી એ આપણે જોવાનું. તો આ વધ આવી રીતે થયું ને, જો એમને એમ થયું હોત વધ કહેતા લડતા લડતા કોઈ એ વ્યક્તિ સાથે થયો હોત તો સમજત કે ચલો વીરગતિને પામી ગયો. પરંતુ અભિમન્યુને આવા કપટથી મારવામાં આવ્યો હતો, તો આ કપટથી જે મારવામાં આવ્યો હતો એના કારણે અર્જુન ખૂબ જ વિષાદમાં હતો, દુઃખી હતો. અને આ સમયે એણે સંકલ્પ કરી લીધો કે હવે હું આખે આખી કૌરવ સેનાને સાફ કરી નાખીશ. અને જેણે આમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે અભિમન્યુનો વધ થવા દેવામાં, એને આવતીકાલ સાંજ ઢળે ત્યાં સુધીમાં હું એને સાફ કરી નાખીશ, એટલે મૃત્યુને ઘાટ ઉતારી દઈશ, પરમ દિવસનો સૂરજ જોઈ નહીં શકે. તો વિદ્યાર્થીઓ, આ આખો પ્રસંગ છે, આ પ્રસંગ હજી પણ આમાં ઊંડો પ્રસંગ છે, પરંતુ આપણે એમાં હવે નહીં જઈએ, પાઠમાં આગળ વધીએ પ્રસ્તાવના તરફ. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. હવે આ બધું થઈ ગયું ને, અર્જુન વિષાદમાં હતો, એણે પ્રતિજ્ઞા લઈ લીધી, હવે યુદ્ધને હજી પણ રોકવા માટે, જો શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધ રોકવા માટેના કેટલા બધા પ્રયાસો કર્યા છે, પરંતુ કહેવાય ને વિનાશકાલે વિપરીત બુદ્ધિ, કહેતા જ્યારે વિનાશકાળ નજીક આવે ને એમ બુદ્ધિ કેવી થતી જાય, વિપરીત થતી જાય, બુદ્ધિ બગડે. એટલે ભગવાન જેવા ભગવાન આવીને સમજાવે છે તો પણ આ લોકો માનતા નથી અને યુદ્ધ શરૂ જ રાખે છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે આ અભિમન્યુ જે મરી ગયો છે એના શોકને લીધે જો ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન હજી સમજી જાય ને યુદ્ધ રોકી દે તો વધારેમાં વધારે સારું રહેશે, હિંસાઓ નહીં થાય. પરંતુ એવું થયું નહીં. તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે. ઘટોત્કચ કોણ હતો વિદ્યાર્થીઓ? ઘટોત્કચ ભીમ અને હિડિંબાનો પુત્ર હતો. હિડિંબા કોણ હતી? તો કે એક રાક્ષસી હતી. હવે એ રાક્ષસી સાથે જ્યારે લાક્ષાગૃહમાં પાંડવોને જીવતા સળગાવી નાખવાનું ષડયંત્ર રચવામાં આવ્યું ત્યારે એ લોકો એક સુરંગ બનાવી અને સુરંગમાંથી ને નીકળી ગયા અને એક સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા. ત્યાર પછી એમણે એમની ઓળખાણ છુપી રાખીને બધાને એવો સંદેશો પહોંચાડી દીધો કે પાંડવો લાક્ષાગૃહમાં બળીને ભસ્મ થઈ ચૂક્યા છે. તો આવો સંદેશો મોકલાવી દીધો અને આ સમયે તેઓ વનમાં રહેતા હતા, માયાવી વનમાં એ પહોંચી ગયા. એ વનની અંદર હિડિંબા નામની રાક્ષસી એમને મળી, એને ભીમ ગમી ગયો અને ભીમ અને હિડિંબાના લગ્ન થયા અને ભીમ અને હિડિંબામાંથી જે પુત્રનો જન્મ થયો એ પુત્ર થયો ઘટોત્કચ. તો આ ઘટોત્કચને દૂત બનાવી અને સભામાં મોકલવાનો વિચાર કર્યો. કોની સભા? ધૃતરાષ્ટ્રની સભામાં મોકલવાનો વિચાર કર્યો કે અહીંયા જો આ જાય અને સમજાવે કે શ્રી કૃષ્ણ ભગવાનનો આ સંદેશ છે, તમે સમજો અને યુદ્ધ હજી રોકી દો, હજી કાંઈ મોડું થયું નથી, કે અર્જુન એક પુત્ર વયો જવાથી ને અર્જુન જો આટલો બધો દુઃખમાં હોય તો ધૃતરાષ્ટ્ર, હે રાજન, તમે સમજો તમારા 100 પુત્રો છે, એ મોતને ઘાટ ઉતરશે, મૃત્યુ પામશે ત્યારે તમારી શી દશા થશે. તેમ છતાં પણ આ લોકો માનતા નથી. પ્રસ્તાવનામાં આગળ વધીએ. પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી. છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશ, શ્રી કૃષ્ણનો પશ્ચિમ સંદેશ એટલે કે અંતિમ સંદેશ સંભળાવે છે. શ્રી કૃષ્ણનો છેલ્લો સંદેશ હતો એ સંભળાવે છે વિદ્યાર્થીઓ. દૂત તરીકે કેવી રીતે? તો કે દૂત તરીકે. દૂત કોને કહેવાય વિદ્યાર્થીઓ? જો અહીંયા કીધેલું છે દૂત એટલે કે વાહક. વાહક એટલે સંદેશાવાહક. જો સંદેશાવાહક સંદેશો લઈને જાય ને, ભલે મોટા મોટું યુદ્ધ હોય ને ગમે એવા દુશ્મનો હોય, પરંતુ દૂત એનો એકબીજાની સેનામાં ગયા હોય ને તો દૂતને મારવામાં આવતા નથી, એને સન્માનથી બોલાવવામાં આવે છે, કારણ કે એ સંદેશો લઈને આવેલા છે યુદ્ધ કરવા માટે નહીં. દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો અહીં નાટ્ય રસને જન્માવે છે. ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસપટલ ઉપર
દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થીઓ સાંભળજો, દુર્યોધનના મગજમાં જે રાક્ષસી પ્રવૃત્તિઓ હતી, હવે છે ને અત્યારે કરંટ સિચ્યુએશનમાં પણ રાક્ષસો તો છે જ, માનવના રૂપમાં છે. કેવી રીતે? તો કે અત્યારે આપણે જોઈએ છીએ બાળકો કે આટલા બધા કેસ થાય છે, બળાત્કાર વગેરેના કેસ થાય છે, અને એ તો થાય જ છે, પરંતુ જીવતા બાળી નાખવામાં આવે છે. હમણાં જ કરંટ અફેર આપણે જોઈએ તો એક હાથણી ને અનાનસની અંદર કંઈક બોમ્બ જેવું મૂકી અને ખવડાવવામાં આવ્યું ને ફાટ્યું ને હાથણી મરી ગઈ. એની અંદર એક એના ગર્ભમાં એક બચ્ચું પણ હતું, એ પણ ગુજરી ગયું. તો આ રાક્ષસી પ્રવૃત્તિઓ છે, માણસની અંદર મનમાં રાક્ષસ ઘૂસી ગયો છે, એટલા માટે એ સુધારવાની જરૂરિયાત છે. હવે જુઓ બાળકો, આમાં દુર્યોધનની રાક્ષસી વૃત્તિ હતી ને, એને ઉપસાવવાનો, એ રાક્ષસી પ્રવૃત્તિ વાળી છબી કહેતા એનો એવો સ્વભાવ ઉપસાવવાનો, દેખાડવાનો અહીંયા લેખકે ખૂબ સરસ પ્રયાસ કરેલો છે. આપણે ભણીશું આગળ ત્યારે આપણને જોવા મળશે. એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આદરે છે, અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસી વર્તન આચરે છે. જો પાંડવો હતા, સંસ્કારી હતા, ધર્મનિષ્ઠ હતા, તો એનો પુત્ર પણ કેવો હોય, ભલે રાક્ષસ પુત્ર હોય પણ કેવો હોય, ધર્મવાળો જ હોય. એટલે રાક્ષસ થઈને પણ એ ધર્મનું આચરણ કરતા હતા, એટલે કે સારો સ્વભાવ, માનવ જેવો સ્વભાવ વાપરતા હતા. પરંતુ દુર્યોધન પોતે માનવ થઈ અને રાક્ષસ જેવો સ્વભાવ વાપરતો હતો, બીજા પ્રત્યે રાક્ષસી સ્વભાવ જેવો હતો. આ સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્યકળાના બળે અહીં ઉભો કરી આપ્યો છે. વિરોધાભાસ છે, જો માનવ રાક્ષસનું વર્તન કરે, રાક્ષસ માનવનું વર્તન કરે, કેટલો વિરોધાભાસ છે. તો ભાસ, મહાકવિ ભાસ જે હતા ને, એણે દૂત ઘટોત્કચની અંદર આ આખ્યાખો સંવાદ ખૂબ જ સરસ રીતે આંકી આપ્યો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખા એ કુટુંબનો વિનાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે, તે તથ્ય આ રૂપક દ્વારા જણાવ્યું છે. જો રૂપક એટલે એક પ્રકારનું નાટક જ છે. વિદ્યાર્થી મિત્રો, દુર્યોધનનો આ જે સ્વભાવ હતો, એ સ્વભાવ એને ખૂબ જ આગળ જતા નડે છે અને આખે આખા કુળનો નાશ સર્જી નાખે છે. માટે જે કોઈ આપણા વડીલો આપણને સમજાવતા હોય, તો એ ખરેખર સરખી રીતે સમજવું જોઈએ અને એનું આચરણ આપણે સારી રીતે કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પ્રસ્તાવના ફક્ત ને ફક્ત પ્રસ્તાવના પૂરી થઈ. પ્રસ્તાવનાની અંદર મેં તમને ઘણી કથા પણ સંભળાવી દીધી. આ કથા એટલા માટે મેં કહી બાળકો કે આપણા શાસ્ત્ર, આપણા જે મુખ્ય શાસ્ત્રો છે, એની જાણ આપણે હોવી જરૂરી છે. આ મહાભારતમાંથી આ એક પ્રસંગ છે ને, એને દૂત ઘટોત્કચ નામનું એક આખું નાટકનું સ્વરૂપ આપ્યું મહાકવિ ભાસે, અને એમાંથી પણ એક નાટ્યાંશ, નાટકનો એક અંશ, નાનકડો ભાગ અહીં આપણે લીધેલો છે. એટલા માટે બાળકો તમારે જાણવું જરૂરી છે કે મહાભારતની અંદર 1,00,000 કરતાં પણ વધારે શ્લોકો છે. ભગવાન વેદવ્યાસ એ બોલ્યા મહાભારત, ગણપતિજીએ એક બેઠકે બેસી અને આખે આખો મહાભારત ગ્રંથ એણે હાથેથી ને લખ્યો છે. કહેતા એક પ્રકારના લહિયા, ત્યારે તો કોઈ ટાઈપ રાઇટર હતા નહીં, અથવા તો કોઈ કીબોર્ડ હતા નહીં કે જેથી કરીને ટાઈપ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રસ્તાવના પૂરી કરીએ છીએ, આ વિડીયો લેક્ચર પણ પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદરથી આ પાઠની શરૂઆત કરીશું. સંસ્કૃત પાઠની કેવો સંવાદ છે અને એની અંદર કેટલા સારા સારા ક્રિયાપદો છે એ પણ આપણે ભણીશું. આશા રાખું છું બાળકો કે આપણને આ કથા જાણવાની પણ ખૂબ જ મજા આવી હશે. આવતા લેક્ચરમાં આ સંસ્કૃતના ટોપિક સાથે ખૂબ જ સરખી રીતે, સારી રીતે મળીશું. બાળકો ત્યાં સુધી ધન્યવાદ.